નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે અને કેટલા દિવસ પછી ગુજરાતમાં વરસાદ વધવાનો છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ વધશે તેની આજે આપણે વાત કરીશું અને બીજું આપણે એ વાત કરીશું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ પેદા થશે તે હવે કદાચ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે અને એના કારણે ગુજરાતમાં વરસાદ વધશે તો કયા જિલ્લાઓમાં વરસાદ વધશે અને ક્યારે વરસાદ વધશે એની વાત આપણે આ વિડીયોમાં કરીશું પરંતુ એ પહેલાં તમે અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો તે પેજને લાઈક કરવાનું ના ભૂલશો જેથી વરસાદની માહિતી તમને સતત મળતી રહે તો ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હાલ હળવોથી મધ્ય વરસાદ પડી રહ્યો છે જેમ કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત તાપી ભરૂચ નર્મદા આ ઘણા બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે બીજું કે પૂર્વ ગુજરાતના વિસ્તારો જે અરવલ્લી છે મહીસાગર છે એના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના જે ભાવનગર છે અમરેલી છે એમાં પણ કેટલાક વિસ્તારોની અંદર કાલે વરસાદ પડ્યો હતો દેવભૂમિ દ્વારકા જે છે તો એના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો એટલે ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ ચાલી રહ્યો છે પરંતુ હવે વરસાદ વધશે એટલે લગભગ પાંચથી દસ ઓગસ્ટની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ફરીથી વરસાદ વધવાનું શરૂ થઈ જશે અને એક જે બંગાળની ખાડીમાં આપણે જેમ જોયું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ આ રીતે ગુજરાત તરફ આમ આવે તેવી શક્યતા છે એટલે ગુજરાત ઉપર આવશે ત્યારે ફરીથી વરસાદ વધવાની સંભાવના છે એની પણ આપણે આગળ વાત કરીશું પરંતુ સૌથી પહેલાં જે વરસાદ વધશે તે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર પછી વડોદરા છે નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આ બધા જે વિસ્તારો છે એની અંદર થોડો વધારે વરસાદ પડવાની શક્યતા છે આવનારા ત્રણથી ચાર દિવસોમાં એટલે ત્યાં વરસાદનું પ્રમાણ વધશે એની સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે તેની અંદર પણ કદાચ વરસાદનું પ્રમાણ વધી શકે છે જેમ કે ખેડા છે આણંદ છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે એની અંદર વરસાદ વધવાની સંભાવના છે સૌરાષ્ટ્રના જે મોટાભાગના જે વિસ્તારો છે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ભાવનગર છે અને અમરેલી છે અહીંયા સતત વરસાદ પડતો હોય છે એટલે ત્યાં પણ થોડું વરસાદ વધવાની સંભાવના છે ગીર સોમનાથમાં પણ કદાચ થોડો વધારે વરસાદ વધે તેની સંભાવના છે એટલે આવનારા દિવસોમાં આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અને પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અહીંયા જે છે તે વરસાદ વધવાની સંભાવના છે અને તેનું કારણ છે કે ધીમે ધીમે જે મોન્સૂન ટ્રફ છે જેને આપણે ચોમાસું ધરી કહો ગુજરાતમાં કે જે પણ કહો એ ઉત્તર તરફથી ધીમે ધીમે નીચે એટલે ગુજરાત તરફ આવશે અને ગુજરાત તરફ આવશે એના કારણે ત્યાં વરસાદ વધશે એના વિશે પણ આપણે થોડી વાત કરી લઈએ તો હવે આપણે વાત કરીએ કે કયા પરિબળો છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદ વધવાની સંભાવના છે એક તો જે છે આપણે આગળ વાત કરીએ કે મોન્સૂન ટ્રફ છે જે નીચે આવશે અને બીજું છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ પેદા થવાની છે સિસ્ટમ પેદા થશે એના કારણે ગુજરાતમાં લગભગ સાતથી આઠ દિવસ સુધી ધીમે ધીમે વરસાદી માહોલ રહેશે પરંતુ તમે જોઈ શકો છો તેમ જેમ કે કચ્છના વિસ્તારો છે આ બધા એની અંદર અહીંયા તમે કચ્છના જે વિસ્તારો છે એમાં પછી સૌરાષ્ટ્રના આ બધા વિસ્તારો છે જેમ જામનગર દેવભૂમિ દ્વારકા આ બધા વિસ્તારોની અંદર વચ્ચે જેમ રાજકોટ છે આ બધા ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી એટલે વરસાદ પડશે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદ વધશે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે આ બધા વિસ્તારો છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારો આની અંદર વરસાદ વધવાની થોડી સંભાવના છે એટલે વરસાદનું પ્રમાણ થોડું વધશે પરંતુ અતિભારે વરસાદની શક્યતા આવનારા થી ત્રણ દિવસોમાં નથી હવે બીજી વાત આપણે જે કરવાના હતા એ વાત એ હતી કે ભાઈ કેવી રીતે વરસાદ વધશે તેની આપણે વાત કરવાના છીએ બરાબર તો જે વરસાદ વધવાની જે વાત છે તો તમે જોઈ શકો છો કે આ ભારતનો આખો આપણો નકશો છે બરાબર અહીંયા બંગાળની ખાડી છે હવે આ બંગાળની ખાડીની અંદરથી જે સિસ્ટમ પેદા થવાની છે એ સિસ્ટમ અહીંયા આમ પેદા થશે અને આ રીતે આખી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે જે ધીમે 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 ગુજરાત તરફ આમ અથવા તો રાજસ્થાન તરફ આગળ વધશે આ રીતે આગળ વધશે એટલે આ રીતે આગળ વધશે એના કારણે ગુજરાત તરફ અને મધ્ય ભારતમાં વરસાદ વધવાની સંભાવના છે જેમ કે મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે પછી છત્તીસગઢના વિસ્તારો છે આ બધા મધ્ય ભારતની અંદર પણ વરસાદ વધવાની સંભાવના છે અને જ્યાં મોન્સૂન ટ્રફ હોય છે એનાથી નીચેનો ભાગ જે હોય છે એટલે દક્ષિણ તરફનો જે ભાગ હોય છે ત્યાં વરસાદ વધે છે એના કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ વધવાની સંભાવના છે અને બીજી વાત એ છે કે ગુજરાતમાં સિસ્ટમ પહોંચે એ પહેલાં પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે તો એ વિસ્તાર એ એટલા માટે વરસાદ થઈ રહ્યો છે કે ઘણી વખત અતિભારે કે ભારે વરસાદ થયા પછી આપણે ત્યાં ચોમાસું બે બે મહિના જતા રહેશે ચોમાસાને એટલે મોટાભાગના ડેમ અને નદી નાળાઓ ભરાઈ ગયા છે એટલે શું થાય કે સૂર્યની ગરમી પડે અને એના કારણે ભેજ ઉપર જાય આકાશમાં અને ત્યાં વાદળા ઉપર ભેજ જાય એટલે ઠંડો થાય અને વાદળા બંધાય અને થોડીક વારમાં કેટલાક ગામોની અંદર વરસાદ પડી જાય છે એટલે એના કારણે પણ ત્યાં વરસાદ એ છે એ વરસાદ પડી રહ્યો છે એટલે બે કારણ છે આપણે ત્યાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે કે તમે જોવો છો કે આ આખો જે વેસ્ટર્ન ઘાટ છે ત્યાં પણ અત્યારે પુષ્કળ વરસાદ છે કેરળમાં અત્યારે પૂર જેવી ઘણા વિસ્તારોમાં સ્થિતિ છે ત્યાં પણ આપણે તમે એ છે અને હવે જે મોન્સૂન તરફ અહીંયા ઉપર છે અહીંયા આ રીતે આમ જે મોન્સૂન તરફ આ રીતે આવતી હોય છે એ ધીમે ધીમે આ જે એની ધરી છે એ નીચી થશે અને આ રીતે બનશે એટલે ગુજરાતની આસપાસ આવશે એના કારણે આપણે ત્યાં વરસાદ વધવાની સંભાવના છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદ વધશે